आपका स्वागत है वी आर न्यूज़ में। आज हम हैं गुजरात ऊना, बादशाह मियाँ बापू कादरी जी का आज उरूस है। आइए उरूस में हम सब। सरकार राजवली बापू की लई अब्दुल हमीद बापू और बादशाह बापू सुधी आ उर्स शरीफ उजाई है। 250 वर्ष थी आ आस्थान बरकत फैजाम बदी में फैलाई है। सरकार बादशाह मियाँ बापू 1940 वर्ष से जेमा महाराष्ट्र थी हिंदुस्तान थी बार थी हिंदू मुस्लिम सब जमा थी और सवा बे दारे हासिल करे आ आस्थान है। जे आपता है સૌ લોકો અહીંથી ફેસ પામે છે। બાપુ આ ઉરસ કેટલા વર્ષોથી ઉજાય છે અને એમાં કેટલા લોકો સહભાગી બને? ઉરસ બાપુ બાદશાહની છે, વીર તરીકે બાદશાહનો ઉરસ છે 40 વર્ષથી ઉજાય છે અને આમ તો હજારોની તાદાદમાં લોકો આવે છે, જાય છે, 3 દિવસનો મેળો લે છે અને હિન્દુ મુસ્લિમ આસ્થા જગાવે છે અને એકતાનું આ પ્રતિક છે। બાપુ આમાં શું શું પ્રોગ્રામ કરવામાં આવે છે? આની અંદર સંદર મુબારક ગામમાં જુલુસ લઈને ફેરવવામાં આવે છે। એની અંદર તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહારના મારા ગામના મારા ઉના શહેરના લોકો હોય છે અને બાપુની દરગાહ શરીફ પૂરતી ફૂલ ચાદરની રસમ અદા કરીએ છીએ। એની પછી રાત્રે મિજલસ અને કથા એની કહેવાય અને પછી બપોરે સમાપ્ત થાય છે અને બીજા દિવસે આમ નિયાજ થાય છે, તેમાં હિન્દુ મુસલમાન નિયાજ ખાય છે અને રાત્રે ખોવાની પ્રોગ્રામ। બાપુનું ઉરસ પણ છે અને યુવા પેઢી જે વ્યસન તરફ જઈ રહી છે અને ઉરસ નિમિત્તે કોઈ ભારત માટે અને અન્ય લોકો માટે કોઈ સારો સંદેશો બાપુ આપો? ભારત મારો દેશ છે, ધર્મ મારો ઇસ્લામ, વજૂ કરું ઇસ્લામ મેં, વજૂ કરું અજમેર મેં, કાશી મેં ઇસ્લામ। આ દેશ માટે અમારી સૌની હંમેશા દુઆ રહી છે, આગલી પેઢી એની આગલી પેઢી અગર સહી રાહ પર જશે તો હિન્દુસ્તાનનું કલ્યાણ હંમેશા જરૂર થશે, કોઈ ગમે એ કરે પણ આ દેશ સંત પીર ફકીરોનો છે, ઇન્શાલ્લાહ આ દેશને કોઈની નજર લાગશે નહીં। અમારી એમ દુઆ રહેશે કે આ દેશ હંમેશા તુષાર આબાદ રહીએ, અહીં જેટલી બી કોમ રહે છે બધી એકતા અને સાથ મળી રહી એ અમારી દુઆ છે। ખૂબ આભાર। ગુજરાત ઉના બાદશાહ મિયાં બાપુ સરકાર કા આજ ઉરૂસ હૈ। અનવરભાઈ અમારે મુમરા કે ભાવિ આમદાર જો આજ આયે હૈ ગુજરાત ઉના મેં બાદશાહ મિયાં બાપુ કે ઉરૂસ મેં જાનતે હૈ ઉનસે। અસલામ અલૈકુમ, નમસ્કાર। હમ લોગ ગુજરાત કે ગીર સોમનાથ ઉના મેં આયે હુએ હૈ, યહાં પે બાદશાહ મિયાં બાપુ કા ઉરૂસ હૈ। ઉના શરીફ કે અંદર કાફી ધૂમધામ સે મનાયા જાતા હૈ બાદશાહ મિયાં બાપુ કા, તો બમ્બઈ કે અંદર કાફી નામ હૈ ઓર કાફી લોગ પહેચાનતે હૈ ઓર ઉનકે લડકે રફીક બાપુ ઓર મધર બાપુ इनका भी नाम काफ़ी है बम्बई के अंदर। आज हम लोग यहाँ पे आए हुए हैं, आज संदल हुआ, गुसल हुआ, कल कवाली का प्रोग्राम है, तो बहुत खुशी हुई और हर साल आते हैं हम लोग, मेरे ख्याल से मेरा कुछ चौथा या पांचवा साल है और बहुत धूमधाम से बहुत अच्छे से उर्स मनता है और ऊना के अंदर नाम है बादशाह मियाँ बापू का और ये उर्स बड़ा एक चर्चा में रहता है क्योंकि यहाँ पर पूरे हिंदुस्तान से लोग आते हैं और काफ़ी बड़े तादाद में लोग आते हैं, बहुत अच्छे से उर्स होता है। અનવર ભાઈ મેં આપસે ઉરૂસ મુબારક આપકો। બાપુ આજનું ઉરૂસ છે કેટલા વર્ષ ઉજાય છે? આ ઉરૂસને પીર સૈયદ બાદશાહ બાપુના ઉરૂસને આજે 40 વર્ષ થયા, 40મું ઉરૂસ છે જી અને અમારા પીરો મુર્શિદ સરકારે આલા હાજી નસીરુદ્દીન કાદરી રઝિયલ્લાહુ તઆલા મારા વાલિદે મોહતરમ પીર સૈયદ રફીક બાપુ બાદશાહ મિયાં કાદરી અને અમારા ગદ્દી નશીન મિયાં સાહેબ શબીર હુસૈન બાપુ કાદરી એમની સરપરસ્તીની અંદર આ 40 વર્ષથી આ ઉરૂસ જે છે ઉજવાય છે અને હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ આની અંદર શિરકત કરીને સવાબેદારે હાસિલ કરે છે। બાપુ આજનો એક સારો સંદેશો જોઈએ કે આજ લોકો યુવા પેઢી સંજે વ્યસન તરફથી જઈ રહી છે, એને શું સંદેશો આપશો? આ દેશનું જે ભવિષ્ય છે ને એ યુવા પેઢીના હાથમાં છે જી અને મારું એ માનવું છે કે આ દેશનો હરેક યુવા અને ખાલી યુવા નહીં પણ દેશમાં જેટલા રહેવાવાળા લોકો છે ને પોતાને પોતાની જાતને દેશ સમજે। ભારત જે છે ને ખાલી જમીન નથી, ભારતની અંદર જેટલા રહેવાવાળા લોકો છે, ભલે હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય કે કોઈ બી ધર્મને માનતો હોય, એ જે માણસ રહે છે ને એ પોતે જ ભારત છે। અગર એ દેશભક્ત દેશભક્ત માણસ હોય અને પોતાના દેશને પ્રેમ કરતો હોય તો પોતાની જાતને નશાથી દૂર રાખી અને એજ્યુકેશન તરફ વધારે ધ્યાન આપીને દેશને આગળ વધારવા માટે સોચે અને એ અગર એ થિંકિંગ રાખે મનની અંદર કે હું જ દેશ છું
અને મારે જ આને આગળ વધારવાનું છે, તો બેશક ઇન્ડિયાનું કલ્યાણ થશે. અને બાકી તો અલ્લાહ અને બુઝુર્ગોની દુઆ આપણી સાથે છે, એની જાત ઉપર ભરોસો રાખે તો બધી પાર જ કરવાનું. બાપુ, એક અગત્યનો એક સારો પ્રશ્ન છે કે મુસ્લિમ સમાજને આજે અભ્યાસ અને ભણતરની સખત જરૂર છે, શિક્ષણની સખત જરૂર છે, એના વિશે આપણે શું કહેશો? જો મુસલમાન છે ને, આની શીખ તો એને રસૂલે પાક પાસે જ લેવી જોઈએ. આપ સલ્લલ્લાહુ તઆલા અલયહી વસલ્લમની હદીસ છે, આપે ફરમાવ્યું કે ઇલ્મ હાસિલ કરવા માટે ચીનની તરફ જાઓ. એટલે કહેવાનું મતલબ એ નહોતો કે તમે ચાઇના જાઓ, પણ કહેવાનું મતલબ એ છે કે અગર તમારે નોલેજ લેવા માટે ચાઇના બી જવું પડે, અરબથી ચાઇનાનો સફર બી તે કરવું પડે નોલેજ લેવા માટે, તો એને તે કરીને તમે નોલેજ લ્યો. એટલે ઇસ્લામની પ્રિસ્પેક્ટિવ છે, મેઇન જે પ્રિન્સિપલ ઇસ્લામનું છે એ નોલેજ છે. અગર તમારીમાં નોલેજ જ નથી તો તમે મુસલમાન જ નથી. મુસલમાન થવા માટે તમારે નોલેજ જરૂરી છે. એટલે રસૂલે પાકની સુન્નત ઉપર ચાલીને આપણે નોલેજ લેવી જોઈએ, દુનિયાની હોય કે દીનની, બે વસ્તુ કરવી જરૂરી છે. ખૂબ સારી વાત કરી બાપુ, થેન્ક યુ સો મચ. આપણા વાત
देखा नबी तो उनकी आंखें
मुबारक को तिलावत करने के बाद एक ऐसे दरबार में मैं आपसे गुफ्तगू कर रहा हूं कि जहां फकीर भी आए तो सुल्तान बना दिए जाते हैं, और इसका गवाह महाराष्ट्र से गुजरात तक में भरे पड़े हैं, चाहे वो जगत नेता हो या राजनेता हो। मोरारजी देसाई साहब से लेके बाड़ा साहब ठाकरे तक इस दर से फैजियाब हुआ है। पता है क्यों? क्योंकि जब वो इस दर पे आते थे सैयदना बादशाह मियां ने रहमा से मिलने के बाद, उस वक्त भी उनकी अकीदत कायम रहती थी जब सरकार सामने ना होते। क्योंकि दरअसल अकीदा श्रद्धा जिस किसी से भी हो, ये इसका सबूत नहीं है कि उसके सामने हम हों और उसकी सिर्फ अदब व एहतराम करें। इसका मतलब ये बिल्कुल नहीं हो सकता कि हमारा अकीदा उससे है। ये बात तो उसके सामने ना होने से होने के बाद ना होने के बाद पता चल गई। ये स्टेज चेहरा जैसे हो नूरानी मूरत कोई, दोनों आलम में ऐसी न सूरत कोई, चेहरा जैसे लगी माहे अनवर कोई, चेहरा जैसे लगे माहे अनवर कोई, जिस्म जैसे मोहब्बत का पैकर कोई, या नबी या नबी या नबी या नबी या नबी। सलामी मोहम्मद जिससे हो एहतराम
मोहम्मद है मकाम अर्श पर मुस्तफा का ऐ खुदा हम कलामे सबसे मुकद्दम सैयद कौन है सैयद कौन है जिक्र नबी में सब कुछ मीठा मीठा लगता है जिक्र नबी में सब कुछ मीठा मीठा लगता है महफिल का हर जर्रा महका महका लगता है सैयद कौन है या मोहम्मद या
से गुजरने नहीं देते हाथ में दुनिया से गुजरने